મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાનાર છે, જે ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસ બંદોબસ્ત મહત્વનો બની રહે છે, જેથી પોલીસ વિભાગ દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓની માહિતી આપવામાં આવી હતી, જેથી જિલ્લા પોલીસ વડાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. મોરબી જિલ્લામાં ચૂંટણીને પગલે પોલીસ વિભાગ સજ્જ બન્યું છે. ચૂંટણીમાં બંદોબસ્ત અંગે માહિતી આપતા જિલ્લા એસપીએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં 859 પોલીસ કર્મચારીઓ ઉપરાંત એક એસઆરપી કંપની ફાળવવામાં આવશે, ઉપરાંત 294 પોલીસ જવાનો અન્ય જિલ્લામાંથી આવશે, તો સાથે જ 1262 હોમગાર્ડ જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે. પીઆઈ પીએસઆઈ સહિતના 44 અધિકારીઓ કામગીરી સંભાળશે. જિલ્લામાં 120 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે, તો જિલ્લામાં 8 ચેકપોસ્ટ કાર્યરત કરીને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યા છે. મોરબીમાં ચૂંટણીને ધ્યાને લઈને પોલીસ વિભાગ દ્વારા અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે, સાથે જ દેશી વિદેશી દારૂની હેરાફેરી રોકવા પોલીસ ટીમો સતત કાર્યરત છે. તો હથિયારો અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં પરવાનાવાળા 1063 હથિયારો હોય, જે પૈકી 986 જમા લેવામાં આવ્યા છે. 71 હથિયારોની મુક્તિ આપવામાં આવી છે, તો 6 હથિયાર જમા લેવાના બાકી હોય, જે કામગીરી ઝડપથી પૂર્ણ કરાશે. આગામી સમયમાં નજીકના દિવસોમાં મોરબી જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. ચૂંટણી સંબંધે કાયદો વ્યવસ્થા અને પોલીસ તરફથી કરવાની જે કંઈ તૈયારીઓ છે એ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. મોરબી જિલ્લાના અધિકારીઓ અને સ્થાનિક પોલીસ ઉપરાંત હોમગાર્ડ જીઆરડી અને જે ઉપરથી ફાળવવામાં આવશે એસઆરપીનો પણ બંદોબસ્તનો ઉપયોગ કરનાર છીએ. જે અલગ અલગ બૂથ છે, બૂથ બિલ્ડિંગ સંવેદનશીલ, નોન બિનસંવેદનશીલ જે બૂથો છે એમાં જે મુજબ ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયા મુજબ બંદોબસ્તની ફાળવણી કરવામાં આવેલી છે. સાથે સાથે ચૂંટણી શાંત વાતાવરણમાં થાય તો અટકાયતી પગલાઓ પણ લેવામાં આવે છે. જે હથિયાર લાયસન્સ છે, લાયસન્સ ધારકો એમની પાસેથી હથિયારો પણ પરત જમા લેવામાં આવેલ છે. સાથે સાથે પ્રોહિબિશનની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે ઇંગ્લિશ દારૂ, દેશી દારૂ અને સાથે સાથે હથિયારબંધીના કેસો પણ પોલીસ દ્વારા સતત ચાલુ રાખવામાં આવેલ છે. હથિયાર અંગે એક કેસ કરવામાં આવેલ છે. જે લાયસન્સ વાળા જે હથિયારો છે 1063 છે, એ પૈકી 986 જમા લેવામાં આવેલ છે. 71 હથિયારો જે છે એમને હથિયાર માંથી મુક્તિ આપવામાં આવેલ છે. હજી 6-1 જેટલા હથિયાર જમા લેવામાં બાકી છે, જે ટૂંક સમયમાં જમા લઈ લેવામાં આવશે. મોરબી જિલ્લાના તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ એ ઉપરાંત હોમગાર્ડ ને જીઆરડી લગભગ 1200 ઉપર, બહારના જિલ્લામાંથી બહારથી જે એસઆરપી ફાળવવામાં આવે છે, એસઆરપી હાલના તબક્કે એક કંપની ફાળવવામાં આવનાર છે અને આ રીતના ડિપ્લોયમેન્ટ છે. રવિ મોટવાણીનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, મોરબી.